काशी विश्वनाथ मंदिर की बाजू में स्थित ज्ञानव्यापी संकुल पर चाली रहे कानूनी लड़ाई में सौथी आगर रहे एक हिंदू संगठने विवाद ने कोर्ट की बहार उकेलवा खुल्लो पत्र लख्यो। वाराणसी डिस्ट्रिक्ट कोर्ट आदेश पर ज्ञानव्यापी कैम्पस में वैज्ञानिक सर्वेक्षण वच्चे लखायेला खुला पत्र में हिंदू पक्ष वकील और वैश्विक वैदिक सनातन संघना वडा जितेन्द्र सिंह बिसेन हिंदू और मुस्लिम पक्षों परस्पर विरोध कर्यो छे। ज्ञानव्यापी कैम्पस विवाद अंगे कोर्ट की बहार संमत थया मामलो उकेलवा माटे बातचीत माटे आमंत्रण पण आप्यु। बिसेने कह्युं कि आ पत्र हिंदू पक्ष द्वारा केसी मुख्य वकील राखी सिंह की संमति बाद जारी करवामां आव्यो। તેમણે કહ્યું કે જો આ મામલો પરસ્પર સંમતિથી ઉકેલવામાં આવે તો આનાથી વધુ સારું કંઈ નહીં થાય। કેટલાક અસામાજિક તત્વો પોતાના અંગત ફાયદા માટે ફાયદો ઉઠાવવા માંગે છે જે દેશ અને સમાજ બંને માટે નુકસાનકારક હોઈ શકે છે। ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસતી આફતે તબાહી મચાવી દીધી। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ। બંને રાજ્યોમાં જૂન મહિનાથી અત્યાર સુધીમાં 230થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। એટલું જ નહીં, આ અઠવાડિયા બંને રાજ્યોમાં 84 લોકોના મોત થયા। પંજાબમાં પૂર અને વરસાદના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો। હિમાચલમાં ભૂસ્ખલનના કારણે આ અઠવાડિયામાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા અને લગભગ 15 લોકો ગુમ થયા। શિમલાના સમર હિલ વિસ્તારમાં મોટા ભૂસ્ખલન બાદ લાપતા થયેલા 21 લોકોમાંથી 14 લોકોના મૃતદેહ મળી આવ્યા। તે જ સમયે કાંગડાના ફતેપુર અને ઇન્દોર વિસ્તારમાં પૂરમાં ફસાયેલા 308 લોકોને બહાર કાઢવામાં આવ્યા। ફરી એકવાર રાહત કાર્ય શરૂ થઈ ગયું। મંડી કુલ્લુ અને સાંજ ઓટ નેશનલ હાઈવે સહિત 875 રસ્તાઓ બંધ થઈ ગયા, 1200 બસ રૂટ ખોરવાઈ ગયા। સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે સરકારને પણ મોટું નુકસાન પહોંચ્યું। બીજી બાજુ પંજાબમાં પણ અનેક ગામોમાં વરસાદના કારણે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદના પગલે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી। સીપીઆઈએમ નેતા સીતારામન યેચુરીના નેતૃત્વમાં 4 સભ્યોના પ્રતિનિધિમંડળે 18-20 ઓગસ્ટ દરમિયાન મણિપુરની મુલાકાતે છે। આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે અમે મણિપુરના લોકો સાથે એકતા વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ, ભારત તેમની સાથે છે, મણિપુરના મુખ્યમંત્રીને બરતરફ કરવા જોઈએ, અમે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જે પણ જરૂરી હશે તે કરીશું, રાજ્યની સ્થિતિ ખતરનાક છે અને દેશની એકતા માટે તેને નિયંત્રિત કરવું જરૂરી છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની બોટ દ્વારા મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી। આ દરમિયાન તેમણે પોતાના ઘરની છત પર ફસાયેલા પરિવારને પણ બચાવ્યો હતો। આ અંગે સીએમ ભગવંત માને કહ્યું કે સમય મુશ્કેલ છે, પરંતુ અમે દરેકની મદદ કરીશું, તેમજ લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરીશું। પંજાબના હોશિયારપુર, ગુરદાસપુર અને રૂપનગર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ, આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી। અધિકારીઓએ જણાવ્યું કે ભાખરાને પોંગ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યા બાદ આ 3 જિલ્લાના મોટા ભાગ પૂરમાં ડૂબી ગયા। ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવાના કારણે બિયાસ અને સતલજ નદીમાં પાણીની સપાટી વધી છે। સતલજ નદી પર ભાખરા ડેમ અને હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી પરનો પોંગ ડેમ ભારે વરસાદ પછી બંનેમાં પાણીનું સ્તર ઊંચું જોવા મળી રહ્યું છે। મિલ્કી બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી। સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર ગુજરાત સરકારને પૂછે છે કે સરકારે મિલ્કીસ બાનોના દોષિતોને કેમ છોડ્યા, રાહત જેલમાં બાકીના કેદીઓને કેમ આપવામાં આવી નથી। જસ્ટિસ બીબી નાગરથાના જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે પ્રશ્ન પૂછ્યો કે સુધારા માટે આટલી રાહત બાકીના કેદીઓને શા માટે ન આપી શકાય। કોર્ટે દોષિતોને મુક્ત કરવા સામે બિલ્કિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી। ગુજરાત સરકારે બિલ્કિસના 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો, જેને રદ કરવાની માંગ કરવામાં આવી। માર્ચમાં જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેંચે ગુજરાત સરકારને બિલ્કિસ બાનો કેસમાં તમામ દોષિતોને મુક્તિ આપતી ફાઇલો સાથે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો હતો। મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી પંચ સમિતિએ મધ્યપ્રદેશમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી 2023 માટે સરલા યાદવ, અટલસિંહ કંસાના, લાલસિંહ આર્ય, પ્રીતમ લોધી, પ્રિયંકા મીણા સહિત કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે છે। લેહમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। આ પ્રવાસ દરમિયાન રાહુલ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લઈ ગયા હતા નહોતા। લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર કારગીલ પણ જશે।
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે નહેરુની ઓળખ તેમના નામના કારણે નથી પરંતુ કર્મોના કારણે છે. રાહુલ ગાંધીએ લદ્દાખ જતા પહેલા એરપોર્ટ પર આ નિવેદન આપ્યું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે કોઈપણ રાજકીય પક્ષોને ધ્યાનમાં લીધા વગર તમામ પૂર્વ વડાપ્રધાનનું સન્માન કર્યું છે. કોંગ્રેસ પાર્ટી આ વાતનો બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે. દિલ્હીમાં આવેલા પ્રધાનમંત્રી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી સહિતના તમામ વડાપ્રધાનો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને યોગદાન વિશે માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો. ખડગેએ જણાવ્યું કે જો કોઈ નેતા ભાષણ કે નિવેદન આપે છે તો તેમની સામે ગુનો દાખલ કરી જેલમાં નાખવામાં આવે છે. ઘણા લેખકો જે વાસ્તવિકતા દર્શાવે છે તેમને પણ જેલમાં ધકેલવામાં આવે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડવાનું, જ્યારે પીએમ મોદી દેશને તોડવાનું કામ કરે છે. દિલ્હી વિધાનસભામાં મણિપુર હિંસા વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વાંધો ઉઠાવનાર ભાજપના ચાર ધારાસભ્યોને સદનની બહાર કાઢવામાં આવ્યા. આ પછી ગૃહમાં ભારે હોબાળો થયો. ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે કેજરીવાલ સરકાર વિપક્ષી દળોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ સાથે છેડો ફાડી નવા પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે હિન્દુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે. આપણા દેશના પહેલા તમામ મુસ્લિમો હિન્દુ હતા. આપણા દેશમાં મોટાભાગના લોકો હિન્દુઓમાંથી ધર્માંતરણ પછી મુસ્લિમ બન્યા છે. જમ્મુ કાશ્મીરના પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ ગુલામ નબી આઝાદના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી. ગુલામ નબી આઝાદે એક જાહેર સભામાં કહ્યું કે આ દેશમાં જન્મેલા તમામ પ્રથમ હિન્દુ હતા, બાદમાં તે મુસ્લિમ બની ગયા. તેના પર મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ગુલામ નબી આઝાદના પૂર્વજોના ઇતિહાસમાં થોડું વધુ પાછળ વાંદરાઓ સુધી પહોંચવું સારું રહેશે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે આ દેશમાં ચૂંટણી પંચ અને કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. રાઉતે જણાવ્યું કે શરદ પવારે કહ્યું છે કે ઈડી નક્કી કરે છે કે કોઈ કઈ પાર્ટીમાં જોડાશે અને મંત્રી બનશે. શરદ પવારે આ ખૂબ જ ગંભીર વાત જણાવી દેશ આ સ્થિતિના કારણે ખૂબ જ ચિંતિત છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી સમિતિની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંગઠન મંત્રી બીએલ સંતોષ, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. મહત્વનું છે કે હાલ મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી માટે પોતાની રણનીતિમાં ફેરફારના સંકેત આપ્યા છે. ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગર તહેસીલના લંઘા જાખાન ગામમાં ભૂસ્ખલનના કારણે 15 ઘરો અને 7 ગૌશાળાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા. જાખાન ગામમાં 16 પરિવારના 50 લોકો રહે છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનીના અહેવાલ નથી. પંજાબના ગુરદાસપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર એનડીઆરએફની ટીમ અનેક ક્ષેત્રોમાં બચાવ અભિયાન ચલાવી રહી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. આ વિશે વાત કરતા બટાલના એસએસપી અશ્વિની ગોટિયાલે જણાવ્યું કે પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોશિયારપુર, ગુરદાસપુર અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે, જો કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પંજાબના ગુરદાસપુર, હોશિયારપુર અને રૂપનગરના પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ, સેના અને બીએસએફની કેટલીક ટીમોને તૈનાત કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે ભાકરા અને પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લાના નદીના કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ડેમના જળાશયોમાંથી પાણી છોડાતા બ્યાસ અને સતલજ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. ઉત્તર પૂર્વી બંગાળની ખાડી પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન 18 ઓગસ્ટ સુધી લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ શકે છે અને તેના કારણે તેલંગાણાના અનેક ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. 18 ઓગસ્ટ બાદ પ્રદેશના અનેક ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તેલંગાણાના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
देश में अनेक राज्य में वरसद कारण पूर जेवी परिस्थिति निर्माण थयुं। तो बीजी बाजु उत्तराखंड में कुदरत रूठी छे। हवामान विभाग जणाव्या अनुसार उत्तर प्रदेश में भारे वरसाद की संभावना है। आगाही अनुसार आ समग्र सप्ताह में राज्य में छूटा छवाया वरसाद की संभावना है। राष्ट्रीय राजधानी में हलवा वरसाद की अपेक्षा है। हिमाचल प्रदेश और उत्तराखंड बने राज्यों में कुदरत विनाश चालू है। शिमलाना समर हिल विस्तार में भूस्खलन ना कारण मंदिर सहित आसपास की इमारतों धराशायी थी गई। दुर्घटना में कुल 13 लोगों की मौत है जारी 21 लोग हजू पण गुम है। बचाव कार्य हजू पण चलावामां आवी रह्युं छे। आ विशे बात करता एनडीआरएफ इंस्पेक्टर नफीस खाने कहूं कि 13 ऑगस्ट दिवस की बचाव अभियान चलावामां आवी रह्युं छे। हिमाचल में 24 जून थी अत्यार सुधी में 327 लोगों की मौत है। होनारतों में 318 घायल थे। आ वक्त 41 वर्ष बाद राज्य में वादळों वरसा। राज्य में अत्यार सुधी में कुल 113 भूस्खलन 58 पूर की घटनाओं नोधाई। हिमाचल प्रदेश कांगड़ा में 17 ऑगस्टे संकटना घेरा वादळों छवायेला रहा। स्थानिक प्रशासने लोकोनी मदद थी प्रशासन ने राशन किट तैयार कर मंडप में फसायेला लोकोने हेलिकॉप्टर द्वारा मोकलवानी व्यवस्था कराई थी। हिमाचल प्रदेश मुख्यमंत्री सुखविंदर सिंह सुक्खूए कांगड़ा जिला पूरग्रस्त इंदौर और फतेहपुर क्षेत्रों हवाई निरीक्षण कर मुख्यमंत्री स्थानिक वहीवटतंत्र द्वारा शेखपुरा में स्थापित कर राहत केम्पनी मुलाकात की। कोंगडेम जलाशय में पा छोड़ाता इंदौर और फतेहपुर ने कुल 27 ग्राम पंचायत क्षेत्रों में पूरना पा फरी वाया था। हिमाचल प्रदेश में सतत कुदरती कहरना दृश्य सर्जाया। राज्य में वारंवार भूस्खलन ने आप फाटवा की घटनाओं सर्जाता जनजीवन ने माठी असर थी। हिमाचल प्रदेश की सरकार अहवाल प्रमाण अत्यार सुधी में कुल 71 लोग मृत्यु पम्या जयरे 2500 रेस्क्यू कर राज्य ने 7500 करोड़ रूपया नुकसान थू। मोटाभागना जिला पूर की लपेट में आ गया। देश उत्तर पूर्व राज्य मणिपुर में छेल्ला केटलाय समय थी चालती हिंसा में घटाड़ो नोधायो त्यारे सरकारे मणिपुर में समाधान थी शांति स्थापना प्रयासों यथावत राख्या। अंतर्गत कुकी समुदाय केटलाक नेताओं साथ केन्द्र सरकार महत्वनी बैठक आयोजित करी। विश्व प्रसिद्ध सोमनाथ मंदिर में सोमनाथ शॉपिंग सेंटर ने छेल्ला 10-12 दिवस की विविध मांगणियों और भक्तों बहार निकल रस्तों बंद कर वेपारी फरियाद करी हती। संघ प्रदेश दमण नी मिरासोल रिसोर्ट में 2 दिवसीय भाजप पंचायती राज परिषद आयोजन करनार छे। तेमां भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा हाजर रहेवाना छे। आ परिषद में बने संघ प्रदेश सहित छत्तीसगढ़ गुजरात महाराष्ट्र मध्यप्रदेश और गोवा जिला पंचायत अध्यक्षों भाग लेवाना छे। जेपी नड्डा स्वागत माटे एरपोर्ट थी लईने देवका स्थित मिरासोल रिसोर्ट सुधी भाजप कार्यकरों की विशाल बाइक रैली योजाई। आगामी दिवसों में विधानसभा की चूंटणी ने लईने बीजेपीए तैयारी शुरू करी है। त्यारे गुजरात भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिले निवेदन आपता जणाव्युं हतुं के अलग अलग राज्य में चूंटणी योजाई है। पाटिले उमेर्युं के आगामी चूंटणी में गुजरात मांथी पण धारासभ्यो अने सांसदों सहित कार्यकर्ताओ चूंटणी प्रचार में जशे। आगामी 2024 चूंटणी ने लईने गुजरात कोंग्रेस प्रदेश प्रमुख तरीके शक्तिसिंह गोहिलनी निमणूक बाद कांग्रेस द्वारा गुजरात कांग्रेस प्रभारी तरीके मुकुल वासनिक ने कमान सौंपा। लोकसभा चूंटणी पहला कांग्रेस द्वारा मुकुल वासनिक ने महत्व की जवाबदारी सौंपा। ग्रामीण स्तरे प्राथमिक आरोग्य सेवा ने वधारे मजबूत करने विश्व आरोग्य संस्था प्रयत्नशील होवानुं ब्यूरोना डायरेक्टर जनरले निवेदन आप्युं। G20 वर्किंग ग्रुपनी बैठक माटे विश्व आरोग्य संस्थाना डायरेक्टर जनरल डॉक्टर टेड्रोस अधनोम गुजरात मुलाकाते छे। त्यारे तेमणे कह्युं के विश्वना घणा देशो एवा छे कि ज्यां प्राथमिक आरोग्य केन्द्रनी सेवाओमां ओछुं ध्यान अपायुं छे। वडोदरामां मारी माटी मारो देश अंतर्गत कार्यक्रम योजायो। वडोदरा महानगरपालिका द्वारा कमलानगर तळाव खाते मारी माटी मारो देश कार्यक्रम आयोजन करी ने नमन और वीरो ने वंदन करता 5 प्रतिज्ञा ले।
केन्द्र सरकार गुजरात की प्रथम राजकोट एम्स प्रेसिडेंट तरीके सांसद डॉक्टर वल्लभ कथिरिया ने निमणूक कर डिसेम्बर 2019 में केन्द्र सरकार देश में राजकोट सहित नवी नौ एम्स जाहरात करी थी। तेज 2020 एम्स राजकोट की शुरूआत थी परंतु होस्पिटल बिल्डिंग हजू संपूर्ण थता चूंटणी पहला उद्घाटन की पूर्ण शक्यता है। सूरत में मारी माटी मारो देश अंतर्गत भाजप अध्यक्ष सी आर पाटिल ने प्रतिक्रिया आपी। कहूं कि आ कार्यक्रम कारण लोग में एक उच्च भावना वातावरण बन सकते। दरेक गाम में अमृत वन बनाव आयोजन है। दरेक गाम लोग पास की मिली माटी और चोखा अमृत वन बना। डीसा में नायब कलेक्टर कचेरी में संकलन बैठक योजाई। धारासभ्य प्रवीण माळी नायब कलेक्टर नेहा पंचाल सहित अधिकारी रजूआत और समस्याओं सांभी थी। शहर की समस्याओं अंगे अधिकारी लोग वे महत्व की चर्चा थी। शहर में रखता पशु लीला घास वेचाण इंदिरानगर विस्तार में पुलिस चौकी सहित शहर की विविध समस्या अंगे चर्चा कर। जामनगर में धारासभ्य मेयर और सांसद वच्चे जाहिर कार्यक्रम में उग्र बोलाचाली थी। धारासभ्य रीवाबा जाडेजा मेयर और सांसद पर भड़क्या। जामनगर धारासभ्य रीवाबा जाडेजाए मेयर और सांसद ने औकात में रहेवानुं कह्युं। धारासभ्य रीवाबा जाडेजाए सांसद पूनम माडम और मेयर पर गुस्सो पण कर्यो हतो। जामनगर लखोटा तलाव पास महानगरपालिका मारी माटी मारो देश कार्यक्रम में रीवाबा जाडेजा मेयर बीनाबेन कोठारी और सांसद पूनमबेन माडम वच्चे उग्र बोलाचाली थी। रीवाबाए पूनम माडम ने कहूं कि सड़गाव वाला तमे छो एटले हवे ठारवानो प्रयास न करो। जामनगर जिल्ला में एक जाहिर कार्यक्रम दरमियान मेयर बीनाबेन कोठारी और धारासभ्य रीवाबा वच्चे थयेला चकमक विषय मेयरे जवाब आपवानुं टाळ्युं। मेयर बीनाबेने कहूं कि आ अमारो पारिवारिक मामलो छे, तेना विषे हुं कंई कॉमेंट नथी करवा मांगती। जामनगरना मेयरे मोटुं मन बनावता मौन रहेवुं ज योग्य मान्युं। सौराष्ट्र यूनिवर्सिटी संस्कृत भवन पास की दारू की खाली बॉटल मळवा अंगे तपास हाथ धरवामां आवी। सौराष्ट्र यूनिवर्सिटी कुलपति और रजिस्ट्रार द्वारा सिक्योरिटी ने बोलावामां आवशे। सिक्योरिटी कॉन्ट्राक्टर पास जवाब मांगवामां आवशे। सौराष्ट्र यूनिवर्सिटी सत्ताधीशों द्वारा यूनिवर्सिटी पोलिस स्टेशन में फरियाद दाखिल करवामां आवशे। पाटण नगरपालिका वहीवट अंधेर नमूनो सामे आव्यो। ब्रह्माकुमारी रोड पर थोड़ा महीना अगाउ अहीं फूटपाथ जेवी जग्या पर ब्लॉक मूक्या हता। जेते वखते काम वगर ना होय तेम अहीं बंगलाना रहीशो द्वारा फूल छोड़ पिंजरा मूक्या हता। ते हवे ब्लॉक ने आजे उखाड़ी नाख्या अने फरी नवा ब्लॉक नाखवामां आवी रह्या छे। राजकोट में बलेनी घटना ने लईने बांग्लादेशी सुरेन्द्रनगर में आवेला परिवारों की नोंधणी प्रक्रिया पुलिस कचेरी बहार लांबी कतारों लागी थी। ताजेतर में राजकोट में बनेली घटना ने लईने समग्र गुजरात राज्य की पोलिस एक्शन में है। खास कर अन्य राज्य जिला में वसवाट करता हो तो नोंधणी अभियान पुलिस विभाग द्वारा हाथ धरवामां आव्यो। हिम्मतनगर की बेबी केर मल्टी स्पेशियालिटी होस्पिटल की मुश्किल में वधारो जोवा मळ्यो। आरोग्य विभागे फटकारेला दंडथी संतोष न थता भीटालीना अग्रणीओ जिला पंचायत खाते रजूआत करवा पहोंच्या हता। महत्वनुं छे के अगाउ दर्दी पासे कार्ड होवा छतां होस्पिटले रूपिया वसूल्या हता, जेने लईने आरोग्य विभागे मात्र 19,500 नो दंड फटकार्यो हतो। भरूचना वालिया खाते जातिना दाखला काढ़ी आपवा अंगे अरजदारोने धक्का खवड़ावामां आवता हता, जेने लईने आदिवासी समाजना युवानोए मामलतदार कचेरी खाते धरना प्रदर्शन योजी योग्य पगला लेवानी मांग करी। अमदाद में खराब रोड रस्ता कारण लोगों की मुश्किल वधी। अमदाद में खराब रस्ता कारण नाना बाळको भोग बन्या। कादव कीचड़वाड़ रस्ता में पसार थती रिक्षा पलटी खाई गई, जो कि सदनसीबे बाळकों ने कोईपण प्रकार की इजा पहुंची। गुजरात में रखड़ता ढोर मामले सरकारे कायदो घड़वा छता स्मार्ट सीटी अमदावादना रस्ताओ पर जाने पशुओं साम्राज्य होय तेवुं लागी रह्युं छे। शहेरना उत्तमनगर थी विराटनगर जता रोड पर रखड़ता ढोरनो त्रास जोवा मळी रह्यो छे। भावनगरना सिहोर आबला गामे आखलाए युवक ने अड़फेटे लीधो। युवक इजाग्रस्त थता सारवारार्थे खसेड़ायो, ज्यां हाजर तबीबो युवक ने मृत जाहिर कर। मृतक युवक जगदीश भाई देवजी भाई डाभी होवानी प्राथमिक तपास में सामे आव्यो छे।
भावनगर गंगा सती समढ़ियाड़ा में नदी में कूदी एक महिलाए बाड़क जीव बचाव जो वीडियो सोशियल मीडिया पर वायरल थो जिसे दर्शनाबेन राठौर विविध संस्थाओं सम्मान कर।